ભાવનગર શહેરમાં ભાજપ પક્ષના જ મહિલા કોર્પોરેટરને તેના ઘરે બુટલેગરે જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી છે બુટલેગરે મહિલા કોર્પોરેટરના ઘરે આવી બબાલ પણ કરી હતી નમસ્કાર આપની સાથે હું સદ્દાન ભાવનગર શહેરના કુંભારવાડા મિલ ની ચાલી નજીક રહેતા ભાજપના નગર સેવિકા સુજલબેન મહેશભાઈ ગોહિલે પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે ગઈકાલે તેમની બાજુમાં રહેતો આશીષ ઉર્ફે ઈશુ મિકજીભાઈ પરમારે મોડી રાત્રિના તેમને ઘરે આવી દરવાજો ખખડાવી ધમાલ મચાવી હતી અને બાદમાં સેજલબેનને દરવાજો ખોલતાની સાથે જ એ શખ્સે ગાળો આપી હતી સેજલબેનના કોર્પોરેટર તરીકેના અઢી વર્ષ પૂર્ણ થાય તે બાદ મારી નાખવાની ધમકી પણ આપી નાસી છૂટ્યો હતો જે બાદ સેજલબેને બોર તળાવ પોલીસમાં આશિષ ઉર્ફે ઈસુ મેઘજીભાઈ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે વધુમાં ભાજપના નગરસેવિકા સેજલબેને જણાવ્યું હતું કે ઉપરક્ત શખ્સ દારૂના અડ્ડા જુગારધામ તેમજ કુટણખાના ચલાવી લોકોને ગેરમાર્ગે દોરે છે અને પોલીસ તેને કંઈ નહીં કરી શકે અને ફરિયાદ કરશો તો તરત છૂટી જઈશ તેવી ધાકધમકીઓ પણ સરા જાહેર આપીને રોફ જમાવે છે મેં અહીંયા ફરિયાદ નોંધાવી છે બુટલેગરોના દિવસેને દિવસે ત્રાસ વધતો જઈ છે રાતે એકતવીસ તારીખને રાત્રે બાર બાર વાગ્યા ને અહીંયા ઘરે આવીને જેમ તેમ ખરાબ શબ્દો ઓયલા વત્તનો ઘા થયો અને પછી મેં વિડીયો ઉતારી લીધો એમનો પછી ડીડીવે છે ને જઈને ફરિયાદ કરી એમની એ કારણ એવું કે એ લોકો એમ કે છે કે તમે રજૂ કરો છો ને તમે રેડું પડાવો છો મારા ઘરે એમ વિસ્તારમાં એક જ સ્ટેન્ડ ચાલે છે હા મેં અગાઉ પણ ફરિયાદ કરી હતી હું બારગમ ગઈ તી ત્યારે મારા નણંદ ઘરે હતા ત્યારે એમને એમને તલવાર ને છરી ના ચાકા બતાવીને ધમકી આપી ને કીધું કે તારો ભાઈ ક્યાં છે ને મારી જ નાખો છે એમ કરીને સામાન્ય વ્યક્તિને પણ ડરાવે છે ને ધમકાવે છે પણ સામાન્ય વ્યક્તિ કોઈ એની સાથે બોલી ન થકતા ને એમની સાથે ઘણું ટોળું છે ને એટલે વિસ્તાર વાળા દબાઈ જાય છે હા મેં મંત્રી ને હર્ષ સંઘીજી ને પત્ર લખ્યો છે અમારા દલિત સમાજના રાજકોટના ધારાસભ્ય છે અને ભાવનગર ના પ્રભારી છે ભાનુબેન બાબરિયા ને પણ લખ્યો છે પત્ર અને ભાવનગર ના ધારાસભ્ય છે શેર પ્રમુખ અભયભાઈ ચૌહાણ ને પણ પત્ર લખ્યો છે કાલે પહેલા તો એમણે ખાલી અરજી લીધી હતી અને કાલ સાંજે હવે ફરિયાદ લીધી હમણાં એફઆર ફાડાવી કાલ સાંજે ના વધારે સમય લાગી ગયો તો લગભગ અમે રાતે એક વાગે ફરિયાદ નોંધાવી તી તો બીજા દિવસે સાંજે પાંચ થી છ વાગે ફરિયાદ લીધી અને એફઆર ફાડી ડી ડિવિઝન પોલીસ પોલીસ સ્ટેશન બળકાડો હવે મારી એવી માંગ છે કે આ આ બધું બંધ થવું જોઈએ એમને જેટલા કોટલખાના અને દારૂનો જુગારનો ધંધો હાલે છે એ બંધ થઈ જવું જોઈએ અને બીજી વાર વિસ્તાર કે કોઈ મહિલાને પરેશાની ન થાય એવી કડક માં કડક કાર્યવાહી કરે એની ઉપર એવી મારી અરજી છે